વાયનાડમાં ભૂસ્ખલન બસો સિત્તેરના મોત રાહુલ પ્રિયંકા પીડિતોને મળશે વિજયને કયું હવામાન વિભાગે એલર્ટ ન આપ્યું રાજ્ય સરકારે ધ્યાન ન આપ્યું અમિત શાહ કેરળના વાયનાડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનમાં મૃત્યુ આંક બસો સિત્તેર પર પહોંચી ગયો છે એકસો ત્રીસ લોકો હોસ્પિટલમાં છે જ્યારે બસો ચાલીસથી વધુ લોકો આજે ત્રીજા દિવસે પણ ગુમ છે હવામાન વિભાગે આજે ફરી વાયનાડમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમે ફરી કરેલી કેટલીક જગ્યાએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરી છે ડ્રોન એનડીઆરએફ એસડીઆરએફ સ્નીફર ડોગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે ભારે વરસાદના કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આખી રાત કામ કરવા છતાં સોના બેલી બ્રિજનું કામ પૂર્ણ કરી શકે નથી હાલ બ્રિજનું બાંધકામ અંતિમ તબક્કામાં છે સેનાને આશા છે કે આજે બપોરે પહેલા બપુલ પર વાહન વ્યવહાર શરૂ થઈ જશે મુંડાઈ ચુરલમાલા અટ્ટમાલા અને નૂલપુઝા ગામોમાં સોમવારે સવારે બે અને ચાર વાગ્યાની આસપાસ ભૂસ્ખલન થયું હતું મકાનો પુલ રસ્તા અને વાહનો ધોવાઈ ગયા હતા આર્મી એરફોર્સ એનડીઆરએફ એસડીઆરએફ પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમ બચાવ કાર્યમાં લાગેલી છે મોડી રાત સુધી એક હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે ત્રણ હજાર લોકોને રિએફ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે હવામાન વિભાગે વાયનાડ ઉપરાંત મલપ્પુરમ કોઝીકોડ કન્નૂર અને કાસરગોડ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે જેના કારણે આજે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી શકે છે ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સાંસદમાં કહ્યું હતું કે કેરળ સરકારને તેવીસ ચોવીસ જુલાઈએ જ એલર્ટ કરી હતી જો સરકારે લોકોને સમયસર હટાવ્યા હોત તો આટલું નુકસાન ન થયું હોત મુંડા કક્કાઈ ચુરલમાલા અટમાલા અને નુલપુઝા ગામમાં સોમવારે રાત્રે લગભગ બે વાગ્યાથી મંગળવારે સવારે ચાર વાગ્યાની વચ્ચે ભૂસ્ખલન થયું હતું મકાનો પુલ રસ્તા અને વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા બુધવારે મોડી રાત્રે પંદરસો બાણું લોકોને બચાવી લેવામાં આવ્યા હતા ત્રણ હજાર લોકોને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્યા છે રાહુલ ગાંધી આજે વાયનાડ જશે તે પ્રિયંકા ગાંધી સાથે પીડિતોને મળશે સ્ટા ન્યુ સેવન હંમેશા સચ્ચાઈની સાથે